બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે અબડાસાના કોઠારા ગામે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શાળાના સંચાલક હિતેન્દ્ર દવે અને શિક્ષક સંઘના તાલુકા પ્રમુખ કિશોરસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી હતી. કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સ્વર્ગસ્થ ભાનુભાઈ વણકરને શ્રદ્ધાંજલિ ન અપાતા વિરોધના સૂર જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા એટ્રોસિટીની ફરિયાદ સહિત જિલ્લા પંચાયતનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ અંગે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ડીડીઓને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા પંચાયતમાં લાંબા સમયથી રેકર્ડ રૂમ બનાવવાની વાતોને આખરે બહાલી મળી ગઈ છે. જિલ્લા પંચાયતમાં રૂપિયા 1 કરોડના ખર્ચે રેકર્ડ રૂમ બનાવવામાં આવશે. જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્ય માથાપરિયા અને શિક્ષણ સમિતિના ચેરમેન છાયા ગઢવી દ્વારા રેકર્ડ રૂમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાપર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારી અને 35 જેટલા પાકા મકાનોને જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યા હતા. ભુજ ખાતે ડિરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા બિલ્ડિંગ સસ્ટેનેબલ સેફટી કલ્ચર ઇન ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં કચ્છ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, રાજ્ય સરકારના ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડિરેક્ટર ડીસી ચૌધરી હાજર રહ્યા હતા. સામખિયાળી સ્થિત સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વૈદ વિદ્યાલય અને ગૌશાળાના લાભાર્થી હરિદ્વાર ખાતે ભાગવત સપ્તાહ યોજાઈ હતી. ભાગવત સપ્તાહના પ્રારંભ પહેલા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાગડમાંથી મોટી સંખ્યામાં લોકો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈના શાંતાક્રુઝ ખાતે સચ્ચા માતાજીની સમૂહ પહેડીનું આયોજન કરવામાં આવ્યું હતું. મઠાબાઈ આસુ જેવત દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સૌ પ્રથમ માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ રાસગરબાની રમઝટ પણ જોવા મળી હતી. કાર્યક્રમમાં નાંગલ પર, બિદડા, ગોધરા, ભારા પરના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની પૂજા તેમજ આરતીનો લાભો લીધો હતો.